નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે વાત કરવાના છીએ મિત્રો, ધોરણ 8ની અંદર આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે, જેની અંદર અલગ અલગ જે પ્રવૃત્તિ કરવાની છે, પાના નંબર 10-12માં જે મિત્રો પ્રવૃત્તિ આપેલી છે, ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ, જેનો આપણે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં, ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ. આ જે બુક છે એ મિત્રો તમને તમારી શાળામાંથી મળી ગઈ છે, બરાબર, અમે આશા રાખીએ છીએ. અને હવે આપણે આની અંદર જે સોલ્યુશન આપેલું છે એ પણ ખાસ લખવાનું છે. વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, રોલ નંબર અને વર્ગ આ પણ તમારે લખી દેવાનું છે. સૌપ્રથમ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક છે, જેની અંદર મિત્રો આપણા ભૌમિતિક આકારો છે એનો આપણે પરિચય મેળવવાનો છે, જેમાં અલગ અલગ આકારો હોય છે, જેમ કે ચોરસ હોય છે, લંબચોરસ, ત્રિકોણ, નળાકાર, શંકુ, ગોળ, અર્ધગોળ, સમઘન, લંબઘન અને વર્તુળ જેવા અલગ અલગ જે આકારો છે એને આપણે ઓળખીએ. પરંતુ અહીંયા તમને એક પ્રવૃત્તિ કરવાની કીધેલી છે કે તમને એક મિત્રો આકારો આપેલા છે, એ આકૃતિની અંદર તમારે કલરના કાગળ અથવા સફેદ કાગળની આકૃતિ મુજબ કાપવાના છે અને ગુંદરથી તેને ચોંટાડી અને એમાં તમને મનપસંદ કલર પૂરવાના છે, અને એમાં જે બાજુમાં બોક્સ આપેલું છે તેની આકૃતિનું નામ પણ તમારે લખવાનું છે. હવે અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોરસ છે, ચોરસમાં લાલ રંગ પૂર્યો છે અને જે અહીંયા પણ તમારી ચોરસ એવું લખવાનું છે, કટિંગ તમે ચોંટાડી શકો છો. બીજું છે લંબચોરસ, અહીંયા પણ આકાર લંબચોરસનો છે, એની અંદર પણ તમારે આ રીતે કટિંગ ચોંટાડી શકો છો અથવા રંગ પણ પૂરી શકો છો. અને અહીંયા તમારે લંબચોરસ છે એ એવું લખવાનું રહેશે. એના પછી ત્રીજો જે મિત્રો આકૃતિ છે તે ત્રિકોણની આકૃતિ છે. આ આકૃતિ છે એ મુજબ જ તમારે મિત્રો એનું કાગળ કામ કરવાનું છે, અથવા તો તમે કલર કામ કરી શકો છો, એમાં રંગ પૂરી શકો છો અથવા ડાયરેક્ટ પણ રંગ પૂરીને લખવાનું છે. અને આ ત્રિકોણનો મિત્રો આકૃતિ આપણે આવી રીતે દોરી શકીએ છીએ, કલર કામ કરી શકીએ છીએ. એના પછી જે મિત્રો આપેલું છે ચિત્ર એ નળાકારનું છે, બરાબર, આપણે અહીંયા પણ નળાકાર લખવાનું છે, સરસ મજાની આકૃતિ દોરી શકીએ છીએ. એના પછી મિત્રો પાંચમો જે આકાર છે એ શંકુ છે, બરાબર, આપણે એને પણ લખવાનું છે મિત્રો, ત્રિકોણ દોરીશું અને અહીંયા નીચે અર્ધવર્તુળ આ રીતે કરીએ તો એ શંકુ આકાર બની જશે. છઠ્ઠી આકૃતિ જે તમને આપેલી છે એ વર્તુળ છે, બરાબર, તો આપણે અહીંયા પણ મિત્રો કલર કામ કરી અને એ વર્તુળ લખવાના છીએ વિદ્યાર્થી મિત્રો. એના પછી સાતમી આકૃતિ છે એ મિત્રો સમઘનની છે, તમારે જે સમઘન આકૃતિમાં આપેલું છે એ રીતે કલર કામ કરી શકો છો અથવા કટિંગ પણ ચોંટાડી શકો છો અને એ સમઘન અહીંયા લખવાનું છે. આઠમો છે એમાં મિત્રો લંબઘન છે, બરાબર, તો અહીંયા પણ તમારે ખાસ લંબઘનની આકૃતિ કટિંગ મુજબ ચોંટાડી અને કલર કામ કરવાનું છે અને અહીંયા લંબઘન લખવાનું રહેશે. એના પછી નવમું છે એ મિત્રો અર્ધવર્તુળ છે, બરાબર, અર્ધવર્તુળની આપણે આકૃતિ છે એ દોરવાની રહેશે અને અહીંયા લખીશું મિત્રો અર્ધવર્તુળ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે તમારી પ્રવૃત્તિ એક આપણે પૂર્ણ કરી. ખાસ અહીંયા મિત્રો તમારી સહી કરાવવાની છે, ન ભૂલતા તમે જે પ્રવૃત્તિ કરી છે એની તારીખ લખવાની છે, વાલીની સહી પણ કરાવવાની છે, કારણ કે તમે કેવી પ્રવૃત્તિ કરી છે એ તમારી વાલીને પણ જાણ કરવાની છે, અને શિક્ષકની સહી મિત્રો કરવાનું ન ભૂલતા. તો આવી રીતે આપણે ભૌમિતિક આકારોના અલગ અલગ પરિચય મેળવ્યો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.